नमस्कार मित्रों, अंग्रेजी ग्रामर नी सीरीज मां मित्रों आजे आपणे माहिती मेळवा जई रह्या छे चालू पूर्ण काळ विशे। मित्रों अगाउना वीडियो मां आपणे चालू पूर्ण वर्तमान काळ विशे माहिती मेळवी, तो मित्रों आ वीडियो मां आजे आपणे चालू पूर्ण भूतकाळ विशे माहिती मेळवीशुं। तो हूँ बेराणी रणजीत, अमारी यूट्यूब चेनल ज्ञानकोश गुजराती मां आपनुं स्वागत करू छुं। तो चालो माहिती मेळवीए चालू पूर्ण भूतकाळ विशे। तो मित्रों चालू पूर्ण भूतकाळ नी वात करीए तो चालू पूर्ण भूतकाळ नी आपणे वाक्य रचना समझिए। चालू पूर्ण भूतकाळ में टू बी तरीके कोनो उपयोग थाय छे? तो मित्रों चालू भूतकाळ ना टू बी तरीके जोईए तो हेड बीन नो उपयोग थाय छे। अने आपणे वर्ब एटले के क्रियापद नो रूप जोईए तो आपणो जे आईएनजी वाळो रूप छे जे चालू काळ में वापरीए छीए तेज रूपनो उपयोग पण अहींया आपणे चालू पूर्ण भूतकाळ में करीशुं। तो मित्रों ते साथे ज आपणे ते समझ मेळवीए के क्या करता साथे क्या टू बी ना रूपनो उपयोग थाय छे। तो तेमां जोईए तो जे आपणो हेड बीन ए जे टू बी छे तेनो उपयोग आपणे जे बधा ज करता छीए જેમ કે આઈ વી યુ ઈ સી ઈટ અને ધે જે આપણા કરતા છે તે બધા જ કરતા સાથે આપણે ચાલુ પૂર્ણ ભૂતકાળમાં હેડ બીન નો ઉપયોગ કરવાનો છે અને આપણો વર્બ જે છે આઈએનજી વાળું તેનો આપણે વર્બ તરીકે ઉપયોગ કરીશું। તો મિત્રો આપણે સર્વપ્રથમ ચાલુ પૂર્ણ ભૂતકાળની હકારની વાક્ય રચના સમજીએ। તો તેની વાક્ય રચના કંઈક આ પ્રમાણે છે। તેમાં જોઈએ તો સર્વપ્રથમ આપણો કરતા આવે છે, ત્યારબાદ કરતાને અનુરૂપ જે આપણો ટુ બી નું રૂપ હેડ બીન છે તે આવશે। તો મિત્રો આપણને ખ્યાલ જ છે કે આપણે જે બધા કરતા છે તે બધા જ કરતાની સાથે આપણે ફરજિયાત હેડબીન જ મૂકવાનું છે। તો અહીંયા આપણે કરતા બાદ હેડબીન આવશે, ત્યારબાદ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે એટલે કે વી ફોર આવશે, ત્યારબાદ આગળ જોઈએ તો કર્મ આવશે અને છેલ્લે આપણા વધારાના શબ્દો કે કાળદર્શક શબ્દોનો સમાવેશ થાય છે। તો મિત્રો આ વાક્ય રચના પરથી આપણે એક ઉદાહરણ સમજીએ। તો મિત્રો તેમાં જોઈએ તો ધે હેડ બીન લર્નિંગ ઇંગ્લિશ ફોર 10 યર્સ, એટલે કે તેનો ગુજરાતી અનુવાદ કરીએ તો તેઓ 10 વર્ષથી અંગ્રેજી શીખી રહ્યા હતા। મિત્રો આ વાત આપણે જોઈએ કે કેવી રીતે ચાલુ પૂર્ણ ભૂતકાળની છે। તો મિત્રો અહીંયા લર્નિંગ આવ્યું તે આપણું ચાલુ કાળ દર્શાવે છે અને હેડ બીન છે તે આપણો પૂર્ણ કાળ દર્શાવે છે। તો મિત્રો કાંક વાક્ય રચનાને આધારે આપણે સમજીએ તો સર્વપ્રથમ આપણને આપેલો છે કરતા, ધે આપણો કરતા થયો, ત્યારબાદ આપણને ટુ બી નું રૂપ તરીકે અહીંયા હેડ બીન આપેલું છે, તો હેડ બીન બાદ આપણને આઈએનજી વાળું રૂપ પણ આપેલું છે, ત્યારબાદ ઇંગ્લિશ, ઇંગ્લિશ એ આપણા વાક્યનું કર્મ થયું। કાળદર્શક શબ્દની વાત કરીએ તો કાળદર્શક શબ્દ તરીકે અહીંયા આપણને ફોર 10 યર્સ એટલે કે 10 વર્ષનો સમયગાળો આપેલો છે। તો મિત્રો અહીંયા આ વાક્યમાં આપણને આપેલું વાક્ય ચાલુ પૂર્ણ ભૂતકાળનું છે કેવી રીતે ખ્યાલ મળે? તો મિત્રો તેમાં જોઈએ તો અહીંયા આપણને ટુ બી નું રૂપ હેડ બીન આપેલું છે, ત્યારબાદ આપણને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આપેલું છે અને છેલ્લે આપણને કાળદર્શક શબ્દ તરીકે ફોર 10 યર્સ એટલે કે 10 વર્ષનો સમયગાળો આપેલો છે। મિત્રો આ 3 ફેક્ટ પરથી આપણને ખ્યાલ મળે કે આપેલું વાક્ય ચાલુ પૂર્ણ ભૂતકાળનું છે અને તે પણ હકાર વાક્ય છે। તો મિત્રો ત્યારબાદ બીજું ઉદાહરણ પણ સાથે સાથે સમજી લઈએ જેથી આપણને ચાલુ પૂર્ણ ભૂતકાળની હકારની વાક્ય રચનામાં થોડીક વધારે સ્પષ્ટતા મળે। તો મિત્રો બીજું વાક્ય જોઈએ તો હી હેડ બીન પ્યોરિંગ વોટર ફ્રોમ 5 to 6 o'clock. મિત્રો તેનો ગુજરાતી અનુવાદ કરીએ તો કંઈક આ પ્રમાણે થાય છે, તે 4 થી 5 વાગ્યા સુધી પાણી ભરી રહ્યો હતો। તો મિત્રો આપેલું વાક્ય ચાલુ પૂર્ણ ભૂતકાળનું છે કેવી રીતે ખ્યાલ મળે? તો મિત્રો સર્વપ્રથમ આપણને આપેલો છે કરતા, કરતા અહીંયા આપેલો છે આપણને હી, ત્યારબાદ આગળ જોઈએ તો આપણને આ ટુ બી આપેલું છે હેડ બીન। તો મિત્રો હેડ બીન પરથી આપણને ખ્યાલ મળી શકે છે કે આપેલું વાક્ય ચાલુ પૂર્ણ ભૂતકાળનું છે। કેમ ખબર મળે? મિત્રો હેડ બીન જે ટુ બી રહ્યું તે ફક્ત અને ફક્ત ચાલુ પૂર્ણ ભૂતકાળમાં જ વપરાય છે અને ત્યારબાદ આગળ આપણને આપેલું છે આઈએનજી વાળું રૂપ એટલે કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્યોરિંગ। તો તેના પરથી પણ આપણને ખ્યાલ મળી શકે છે કે આપેલું વાક્ય ચાલુ પૂર્ણ ભૂતકાળનું છે। હા મિત્રો પ્યોરિંગ શબ્દ છે આપણો જે આઈએનજી વાળો છે તે ચાલુ કાળમાં પણ વપરાય છે, મિત્રો તેની સાથે એમિઝાર વપરાય છે તે પણ આપણને ખ્યાલ છે। મિત્રો અહીંયા આપણને એમિઝાર નહીં પણ હેડબીન આપેલું છે તો તેના પરથી આપણને ખ્યાલ મળી જાય કે હેડબીન પ્લસ જો આપણને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ હોય તો તે ચાલુ કાળ એટલે કે ચાલુ પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે। મિત્રો ત્યારબાદ આપણને કાળદર્શક શબ્દ તરીકે અહીંયા ફ્રોમ 4 to 5 o'clock શબ્દ આપેલો છે, તો મિત્રો તેના પરથી પણ આપણને ખ્યાલ મળી શકે છે કે આપેલું વાક્ય ચાલુ પૂર્ણ ભૂતકાળનું છે। તો મિત્રો આ વાત કરીએ આપણે ચાલુ પૂર્ણ ભૂતકાળની હકારની વાક્ય રચના વિશે। તો મિત્રો ત્યારબાદ આપણે આગળ ચાલુ પૂર્ણ ભૂતકાળની નકારની વાક્ય રચના પણ સમજી લઈએ। તો મિત્રો તેમાં જોઈએ તો સર્વપ્રથમ આપણો કરતા આવશે, ત્યારબાદ હેડ નોટ બીન આવશે, ત્યારબાદ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે, ત્યારબાદ કર્મ અને છેલ્લે આપણા વધારાના શબ્દો કે કાળદર્શક શબ્દનો સમાવેશ થાય છે। તો મિત્રો આ વાક્ય રચનાને આધારે આપણે એક ઉદાહરણ પર સાથે સાથે સમજી લઈએ। તો તેમાં જોઈએ તો પાર્થ હેડ નોટ બીન કોલિંગ ટુ યુ ફ્રોમ 3 to 5 o'clock. મિત્રો આનો ગુજરાતી અનુવાદ કંઈક આ પ્રમાણે થાય છે,
પાર્થ 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી તમને બોલાવી રહ્યો ન હતો. મિત્રો વાક્ય નકાર છે તે તો આપણને ખ્યાલ મળી ગયો, કારણ કે આપણને વચ્ચે નોટ આપેલું છે. મિત્રો આપેલું વાક્ય ચાલુ પૂર્ણ ભૂતકાળનું છે, કેવી રીતે ખ્યાલ મળે? તો મિત્રો સર્વપ્રથમ આપણે જોઈએ પાર્થ, પાર્થ એ આપણો કર્તા થયો. ત્યારબાદ આપણને આપેલું છે હેડ નોટ બીન. મિત્રો વચ્ચે નોટ આપેલું છે એટલે નકાર છે, અને હેડ બીન આપણને કાળની પૂર્ણતા અને ચાલુ પૂર્ણતા દેખાડે છે. ત્યારબાદ કોલિંગ, કોલિંગ એ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ છે. ત્યારબાદ આપણે જોઈએ તો ફ્રોમ 3 to 5 o'clock એ આપણો કાળદર્શક શબ્દ છે. તો મિત્રો આપેલું હોય કે ચાલુ પૂર્ણ ભૂતકાળનું છે, કેવી રીતે ખ્યાલ મળે? તો મિત્રો અહીં આપણને આપેલો છે ટુ બી હેડ બીન. ત્યારબાદ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આપેલું છે, અને છેલ્લે આપણને કાળદર્શક શબ્દમાં બે ટાઈમ આપેલા છે. તો મિત્રો તેના પરથી આપણને ખ્યાલ મળી જાય કે આપેલું વાક્ય ચાલુ પૂર્ણ ભૂતકાળનું છે અને તે પણ નકાર છે. મિત્રો ત્યારબાદ બીજું ઉદાહરણ પણ સાથે સાથે સમજી લઈએ, જેથી આપણને ચાલુ પૂર્ણ ભૂતકાળની નકારની વાક્ય રચનામાં વધારે સમજણ મળે. તો મિત્રો બીજું વાક્ય કંઈક આ પ્રમાણે છે કે અમિત હેડ નોટ બીન લર્નિંગ સંસ્કૃત ફ્રોમ 10 મંથ્સ. તો મિત્રો આપેલું વાક્ય આપણે ગુજરાતી કંઈક અનુવાદ આ પ્રમાણે થઈ શકે કે અમિત 10 મહિનાથી સંસ્કૃત વાંચી રહ્યો ન હતો. મિત્રો આ વાક્ય તો આપણું નકાર છે તે તો ખ્યાલ મળી ગયો. તો કે અમિત, અમિત એ આપણો કર્તા થયો. હેડ નોટ બીન, હેડ નોટ બીન એ આપણે નકારતા દર્શાવે છે, અને આપણને ટુ બી પણ આપેલું છે જે છે આપણું હેડ બીન. ત્યારબાદ આગળ આપણને આપેલું છે રીડિંગ, રીડિંગ એ આપણો ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ થયું, અને કર્મ તરીકે અહીં આપણને સંસ્કૃત આપેલું છે, અને કાળદર્શક શબ્દ તરીકે અહીં આપણને ફોર 10 મંથ્સ આપેલું છે. તો મિત્રો આપેલું હોય કે ચાલુ પૂર્ણ ભૂતકાળનું છે અને તે પણ નકાર છે, કેવી રીતે ખ્યાલ મળી શકે? તો મિત્રો અહીં આપણને હેડ નોટ બીન આપેલું છે તે આપણને નકારતા દર્શાવે છે, અને હેડ નોટ બીન તે આપણું પૂર્ણ ચાલુ પૂર્ણ ભૂતકાળનું ટુ બી છે. ત્યારબાદ આપણને અહીંયા આઈએનજી વાળું રૂપ પણ આપેલું છે, એટલે કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આપેલું છે. તો મિત્રો આ બંને કોમ્બિનેશન ફક્ત અને ફક્ત ચાલુ પૂર્ણ ભૂતકાળમાં જ આવે છે તે આપણને ખ્યાલ છે. તો મિત્રો તેના પરથી આપણને ખ્યાલ મળી જાય કે આપેલું વાક્ય ચાલુ પૂર્ણ ભૂતકાળનું છે. તો મિત્રો આ વાત કરી આપણે ચાલુ પૂર્ણ ભૂતકાળની નકારની વાક્ય રચના વિશે. તો મિત્રો ત્યારબાદ આપણે ચાલુ પૂર્ણ ભૂતકાળની પ્રશ્નાર્થી વાક્ય રચના પણ જોઈ લઈએ. તો હેડ આવશે જે આપણું ટુ બીનું રૂપ છે, ત્યારબાદ આપણો કર્તા આવશે, ત્યારબાદ આપણને બીન આપેલું છે, ત્યારબાદ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે, ત્યારબાદ કર્મ, ત્યારબાદ વધારાના શબ્દ, અને છેલ્લે આપણને ક્વેશ્ચન માર્ક આપેલો છે. મિત્રો આ વાક્ય રચનાને આધારે આપણે એક ઉદાહરણ પણ સમજીએ. તો તેમાં જોઈએ તો સર્વપ્રથમ આપણું પ્રથમ ઉદાહરણ કે હેડ વી બીન પ્રિપેરિંગ એક્ઝામ સિન્સ 2015. મિત્રો આ વાક્ય પ્રશ્નાર્થ છે તે તો આપણને ખ્યાલ મળી ગયો. તો તેનો ગુજરાતી અનુવાદ કંઈક આ પ્રમાણે થાય છે કે શું અમે 2015 થી પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા. મિત્રો આ વાક્ય પ્રશ્નાર્થ છે અને પૂર્ણ થઈ ગયું છે તે તો આપણને ખ્યાલ મળી ગયો, પણ આપેલું વાક્ય ચાલુ પૂર્ણ ભૂતકાળનું છે કેવી રીતે ખ્યાલ મળે? તો તેમાં જોઈએ તો સર્વપ્રથમ આપણને આપેલું છે ટુ બી હેડ, હેડ એ આપણા વાક્યનું ટુ બી છે. ત્યારબાદ આગળ આપણને આપેલો છે કરતા, કરતા તરીકે અહીંયા આપણે વી છે, ત્યારબાદ બીન આવેલું છે, ત્યારબાદ પ્રિપેરિંગ, પ્રિપેરિંગ એ આપણું ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ થયું, અને એક્ઝામ, એક્ઝામ એ આપણું કર્મ થયું, અને સિન્સ 2015 તે આપણો કાળદર્શક શબ્દ થયો. તો મિત્રો આ વાક્યમાં આપણને કેવી રીતે ખ્યાલ મળશે કે આ વાક્ય આપણું ચાલુ પૂર્ણ ભૂતકાળનું પ્રશ્નાર્થ વાક્ય છે? તો સર્વપ્રથમ આપણને ટુ બી આપેલું છે હેડ બીન, તો તેના પરથી પણ ખ્યાલ મળે. ત્યારબાદ ટુ બી આપેલું છે હેડ બીન, અને આગળ આપણને આપેલું છે પ્રિપેરિંગ, પ્રિપેરિંગ એ આપણું ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ થયું, અને છેલ્લે કાળદર્શક શબ્દ તરીકે સિન્સ 2015 આપેલું છે. તો મિત્રો આ 3 ફેક્ટ પરથી આપણને ખ્યાલ મળે કે આપેલું વાક્ય ચાલુ પૂર્ણ ભૂતકાળનું પ્રશ્નાર્થ વાક્ય છે. તો મિત્રો તેની સાથે આપણે બીજું વાક્ય પણ સમજી લઈએ, જેથી આપણને ખ્યાલ મળે કે ચાલુ પૂર્ણ ભૂતકાળની પ્રશ્નાર્થની વાક્ય રચના કેવી હોય છે. તો બીજું ઉદાહરણ જોઈએ તો હેડ ધે બીન ટીચિંગ ઇંગ્લિશ સિન્સ સપ્ટેમ્બર. તો મિત્રો તેનું ગુજરાતી કંઈક આ પ્રમાણે થાય છે, શું તેઓ સપ્ટેમ્બરથી અંગ્રેજી શીખી રહ્યા હતા? મિત્રો આ વાક્ય આપણું પ્રશ્નાર્થ છે તે તો આપણને ખ્યાલ મળી ગયો, પરંતુ પૂર્ણ ભૂતકાળનું એટલે કે ચાલુ પૂર્ણ ભૂતકાળનું છે કેવી રીતે ખ્યાલ મળે? તો મિત્રો સર્વપ્રથમ આપણને આપેલું છે હેડ, તે આપણું ટુ બી છે, ત્યારબાદ આપણને કર્તા તરીકે અહીંયા ધ્યેય આપેલો છે, ત્યારબાદ બીન આપેલું છે, ત્યારબાદ ક્રિયાપદનું આઈએનજી રૂપ એટલે કે ટીચિંગ આપેલું છે, કર્મ તરીકે અહીંયા આપણે ઇંગ્લિશ લીધું છે, અને આપણો કાળદર્શક શબ્દ તરીકે અહીંયા આપણને સપ્ટેમ્બર આપેલું છે. તો મિત્રો તેના પરથી આપણને ખ્યાલ મળી શકે છે કે આપેલું વાક્ય ચાલુ પૂર્ણ ભૂતકાળનું કેવી રીતે બને છે. તો મિત્રો સર્વપ્રથમ આપણને આપેલું છે ટુ બી હેડ, ત્યારબાદ બીન આપેલું છે, ત્યારબાદ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પણ આપેલું છે, અને છેલ્લે આપણને કાળદર્શક શબ્દ તરીકે સિન્સ સપ્ટેમ્બર પણ આપેલું છે. તો મિત્રો તેના પરથી આપણને ખ્યાલ મળે કે આપેલું વાક્ય આપણું ચાલુ પૂર્ણ ભૂતકાળનું છે અને તે પણ પ્રશ્નાર્થ છે. તો મિત્રો આ વાત કરી આપણે ચાલુ પૂર્ણ ભૂતકાળની પ્રશ્નાર્થની વાક્ય રચના વિશે.
તો મિત્રો ત્યારબાદ આગળ આપણે માહિતી મેળવીએ ચાલુ પૂર્ણ ભૂતકાળની નકાર પ્લસ પ્રશ્નાર્થની વાક્ય રચના વિશે. તો મિત્રો તેની વાક્ય રચના સમજીએ સર્વપ્રથમ. તો તેમાં જોઈએ તો સર્વપ્રથમ આપણે આવશે ટુ બી નું રૂપ, જે હેડ છે તે, ત્યારબાદ આપણો કર્તા આવશે, ત્યારબાદ વાક્યની નકારતા દર્શાવવા માટે નોટ આવશે, ત્યારબાદ બિન, અને ત્યારબાદ ક્રિયાપદનું એનજી વાળું રૂપ, ત્યારબાદ કર્મ, ત્યારબાદ વધારાના શબ્દ, અને છેલ્લે આપણો ક્વેશ્ચન માર્ક આવે છે. મિત્રો આપણે જાણીએ છીએ કે નકાર પ્લસ પ્રશ્નાર્થની બે વાક્ય રચના બને છે. તો બીજી વાક્ય રચના પણ સાથે સાથે સમજી લઈએ. તો તેમાં જોઈએ તો જે આપણું હેડ નોટ છે તેનું એક સંક્ષિપ્ત રૂપ આપણને આપવામાં આવે છે, તે સર્વપ્રથમ મૂકવામાં આવે છે. તેમાં જોઈએ તો હેડન તે આપણો સર્વપ્રથમ આવે છે, ત્યારબાદ કર્તા આવે છે, ત્યારબાદ બિન, ત્યારબાદ ક્રિયાપદનું આંજી વાળું રૂપ, ત્યારબાદ કર્મ, ત્યારબાદ અધર વર્ડ એટલે કે ક્રિયાપદના જે આપણે ટાઈમ ઇન્ડિકેટેડ વર્ક કહીએ છીએ તે, અને છેલ્લે આપણને ક્વેશ્ચન માર્ક આપેલો હોય છે. તો મિત્રો આ બંને વાક્ય રચનાના આધારે આપણે એક ઉદાહરણ સમજીએ. તો સર્વપ્રથમ આપણે જોઈએ પ્રથમ વાક્ય રચનાના આધારે ઉદાહરણ. તો તેમાં જોઈએ તો હેડ ધે નોટ બીન લર્નિંગ ઇંગ્લિશ ફ્રોમ 2008 ટુ 2010. મિત્રો આપેલું વાક્ય આપણું પૂર્ણ છે તે તો ખ્યાલ મળી ગયો, કારણ કે અહીંયા આપણને હેડ બીન આપેલું છે, અને હેડ બીન તે પણ આપણને ચાલુ ભૂતકાળ એટલે કે ચાલુ પૂર્ણ ભૂતકાળમાં ઉપયોગ કરીએ છીએ તે આપણને ખ્યાલ છે. તો મિત્રો આપેલું વાક્ય આપણે ચાલુ પૂર્ણ ભૂતકાળનું છે તે તો ખ્યાલ મળી ગયો, પણ આપેલું વાક્ય પ્રશ્નાર્થ છે કેવી રીતે ખ્યાલ મળે? તો અહીં આપણને છેલ્લે ક્વેશ્ચન માર્ક આપેલો છે, અને આપણું જે ટુ બી છે તે આપણને સર્વપ્રથમ આપેલું છે. તો તેના પરથી આપણને ખ્યાલ મળી જાય કે આપેલું વાક્ય આપણું પ્રશ્નાર્થ છે, અને વચ્ચે આપણને નોટ પણ આપેલું છે. તો તેના પરથી આપણને ખ્યાલ મળી જાય કે વાક્ય નકાર પણ છે. મિત્રો વાક્યને વધારે સમજીએ તો સર્વપ્રથમ આપણને આપેલું છે હેડ, જે આપણું ટુ બી છે તે, ત્યારબાદ આપણો કર્તા છે ધ્યેય, ધ્યેય આપણો કર્તા થયો, ત્યારબાદ આપણને વાક્યની નકારતા દર્શાવવા માટે નોટ પણ આપેલું છે, ત્યારબાદ આપણને આગળ આપેલું છે બિન, અને ત્યારબાદ આપણને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આપેલું છે જે છે લર્નિંગ, ત્યારબાદ ઇંગ્લિશ આપેલું છે, અને ત્યારબાદ આપણો કાળદર્શક શબ્દ આપેલો છે જે છે ફ્રોમ 2008 ટુ 2010. મિત્રો આ વાક્યનું ગુજરાતી કંઈક આ પ્રમાણે થાય છે, શું તેઓ 2008 થી 2010 સુધી અંગ્રેજી શીખી રહ્યા ન હતા? મિત્રો વાક્ય પ્રશ્નાર્થ છે અને નકાર છે તે તો ખ્યાલ મળી ગયો. તો મિત્રો આ જ વાક્યને આપણે બીજી વાક્ય રચનાને આધારે પણ સમજી લઈએ. તો તેમાં જોઈએ તો જે આપણું સર્વપ્રથમ હેડર્ટ છે, જે આપણું સંક્ષિપ્ત રૂપ છે હેડ નોટનું, તે સર્વપ્રથમ આવશે, એટલે કે હેડન્ટ ધે બીન લર્નિંગ ઇંગ્લિશ ફ્રોમ 2008 ટુ 2010. મિત્રો વાક્ય એ જ છે, તેનો અર્થ પણ તે જ થાય છે, એટલે કે શું તેઓ 2008 થી 2010 સુધી અંગ્રેજી શીખી રહ્યા ન હતા. મિત્રો બંનેનો અર્થ તો સેમ જ છે, પણ લખાય છે અલગ અલગ રીતે તે આપણને ખ્યાલ છે. મિત્રો વાક્ય આપણું કેવી રીતે પૂર્ણ વર્તમાન કાળનું નકાર પ્લસ પ્રશ્નાર્થ છે તે પણ સમજી લઈએ. અને સર્વપ્રથમ આપેલું છે હેડન, જે હેડ નોટનું ટૂંકાંશરી રૂપ છે, ત્યારબાદ આપણો જે કરતા ધ્યેય, ધ્યેય તે આપણો કરતા છે તે આપેલો છે, ત્યારબાદ બિન આપેલું છે, ત્યારબાદ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ જે લર્નિંગ છે તે આપેલું છે, ત્યારબાદ આપણું કર્મ જોઈએ તો ઇંગ્લિશ એ આપણું કર્મ થયું, અને કાળદર્શક શબ્દ તરીકે ફ્રોમ 2008 ટુ 2010 તે આપેલો છે. તો મિત્રો આપણને ખ્યાલ મળી ગયો કે આપેલું વાક્ય ચાલુ પૂર્ણ ભૂતકાળનું નકાર પ્લસ પ્રશ્નાર્થ કેવી રીતે છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે માહિતી મેળવી ચાલુ પૂર્ણ ભૂતકાળની હકારની વાક્ય રચના વિશે, નકારની વાક્ય રચના વિશે, પ્રશ્નાર્થની વાક્ય રચના વિશે, અને નકાર પ્લસ પ્રશ્નાર્થની વાક્ય રચના વિશે પણ. તો મિત્રો આ વિડીયોમાં આપણે સાથે સાથે એ પણ માહિતી મેળવી લઈએ કે અગાઉની પરીક્ષામાં ચાલુ પૂર્ણ ભૂતકાળમાં કેવા કેવા અને કયા કયા પ્રશ્નો પૂછાઈ ગયા છે તે. તો મિત્રો ચાલુ પૂર્ણ ભૂતકાળ વિશેનો જો અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને તમારા મિત્રોમાં વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. હવે મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.